છે મિત્રો આપણી સહિયાર YouTube ચેનલ ખેડૂત ખબરમાં સૌપ્રથમ મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી શકો છો આજે ખેડૂતના મહત્વના સમાચાર જોવાના છે સહાય બાબતે જોવાના છે તો અહીં રાજ્ય સરકારે ખેડૂતોએ સહાય પેકેજની જાહેરાત કરી અહીં સરકારે માવઠાથી જે થયેલા નુકસાન અંગે સહાયની જાહેરાત કરી છે જેમાં ચાલુ વર્ષે થયેલી કમોસમી વરસાદની થયેલ પાક નુકસાનીને લઈને વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં માર્ચ 2023માં થયેલી કમોસમી વરસાદને કારણે પાક નુકસાન અન્વયે HDRF ધોરણે ઉપરાંત ટોપઅપ સહાય આપવામાં આવશે ખેતી અને બાગાયતી પાકો માટે મળવાપાત્ર રકમ 13,500 ઉપરાંત અહીં વધારાના 9,500 એમ કરીને સહાય કુલ 23,000 પ્રતિ હેક્ટર અહીં ખાદ્ય મહત્તમ 2 હેક્ટરની જ મળશે અહીં જોઈ શકો સહાય પેકેજના કેટલાક ખેડૂતોને અસંતોષ છે 2020નો પરિપત્ર લાગુ થશે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કમોસમી વરસાદને લીધે થયેલા ખેડૂતો નુકસાન માટે ગઈકાલે અહીં રાજ્ય સરકાર દ્વારા આ સહાય યોજના પેકેજ સરકારનું કહેવું છે કે આ અત્યાર સુધીમાં ઇતિહાસનું સૌથી મોટું પેકેજ છે જ્યારે કેટલાક ખેડૂતો આ બાબતે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કેટલાક ખેડૂતોનું માનવું છે કે સરકારે હજુ આના પર થોડો વિચાર કરવો જરૂરી છે તો મિત્રો કમોસમી વરસાદને કારણે ખેડૂતો મિત્રોને ખૂબ જ નુકસાન થયું છે તમને ખબર છે કે ખેડૂત મિત્રોનો બધો જ પાક નાશ પામ્યો છે અહીં તમે જોઈ શકો છો ખેડૂતોના મત પ્રમાણે વર્ષ 2020માં જ્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવી હતી ત્યારે તેમાં 4 હેક્ટર સુધી ખેડૂતોને નુકસાનની સહાય મળવા પાત્ર હતી જ્યારે ગઈકાલે કરેલી જાહેરાતમાં તે મર્યાદામાં માત્ર 2 જ હેક્ટર સુધીની મર્યાદિત કરવામાં આવી છે તો બીજી તરફ કેટલાના એવા પણ પ્રશ્નો છે કે શું 2020વાળો પરિપત્ર લાગુ થશે કે કેમ અહીં નુકસાન પણ જો વાત કરવામાં આવે તો હજુ પણ ખેડૂતો ભોગવી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ સહાય માર્ચમાં પડેલ કમોસમી વરસાદ માટે છે કે એપ્રિલનું પણ તો મિત્રો જોઈ શકો છો કે કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવી પડે